નવસારી જિલ્લાના ખેર ગામના જગદંબા ધામમાં ચાલી રહેલ કથાકાર પ્રફુલભાઈ શુક્લની 811મી દેવ ભાગવત કથાને જય ભવાની જય અંબેના ગગનભેદી નારા સાથે વિરામ આપવામાં આવ્યો હતો. નવરાત્રી પર્વ નિમિત્તે જગદંબા ધામમાં યોજાયેલા દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી. આજે દશેરાને દિવસે શસ્ત્ર પૂજન કરીને નવચંડી યજ્ઞની અંદર અમારી કૌશિકભાઈ રાજેન્દ્રભાઈ પટેલ અને બીનવાળા જગારામ ધામના ભગતજી રમણભાઈ ભગતજી અને જયંતિભાઈ દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન થાય છે. દશેરાનું પર્વ આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનું પ્રતીક છે. આ સંસારમાંથી દુઃખ ભય ક્લેશ સંતાપ આ બધું નાશ પામે અને માતાજીનો જય જયકાર થાય એવી દશેરાની શુભકામના છે. વિશેષમાં આજે બીનવાડા જલારામ ધામને નવા વર્ષથી તારીખ 5/11/2021 શ્રીમદ ભાગવત કથાનું 12 જ્યોતિર્લિંગ શિવચરિત્ર સાથેનું મુહૂર્ત આપવામાં આવે છે અને એ દરમિયાન જ લાભ પાંચમથી બારડોલીના અંદર સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા રામકથા આરંભ થાય છે. કાર્તિક માસની અંદર જેમ ભાદરવો મહિનો પિતૃમાસ છે એમ કાર્તિક માસ પણ પિતૃમાસ છે અને પિતૃમાસની અંદર ભાગવત કથા શ્રવણ કરવી એ ભગવાનની કૃપા બહુ તરત શક્ય બને છે. જય ભવાની જય અંબે જય ભવાની જય અંબે જય